શું નામ છે તમારું? સલેબ્રેટ. ઓકે, તો આ ગેમ નું નામ છે 1 મિનિટ વિથ વીર. વીર સાથે રમી રહ્યા છે અબરાર, જેમનો સમય શરૂ થાય છે હવે. અબરાર, તમે આ ગેમ આગળ રમ્યા છો? ના. અરે રે, પહેલો જવાબ રિલેટેડ આપી દીધો આ છોકરાએ તો. આઉટ થઈ ગયા ભાઈ, કઈ વાંધો નહીં, ગુડ ટ્રાય. હવે વારો છે આ બાજુનો, અહીંયાથી કોઈ છે? આગળ આવી જાઓ, ચાલો તમે આવી જાઓ ફાસ્ટ, એકદમ ફાસ્ટ ફોરવર્ડમાં. શું નામ છે તમારું? નથી ચાલુ થઈ ગઈ ભાઈ. હા, ગેમની એક સાઈડ ઇફેક્ટ પણ છે. પછી અહીંયાથી રમીને જાય ઘરે કે મમ્મી પૂછે બેટા જમી લીધું, તો કે મમ્મી ચપ્પલ ખાધા છે. એવું નહીં કરતા. આ ગેમ જ્યારે સ્ટાર્ટ થશે ત્યારે હું એવું બોલીશ કે આ ગેમનું નામ છે આ, રમી રહ્યા છે આ, એવી રીતે. ઓકે, શું નામ છે તમારું? પ્રશાંત. વાહ, આ ગેમનું નામ છે 1 મિનિટ વિથ વીર. વીર સાથે રમી રહ્યા છે પ્રશાંત, જેમનો સમય શરૂ થાય છે હવે. પ્રશાંત, તમને આ ગેમ રમવાની મજા આવે છે? જવાબ જ ના આપે, બોલો. મોઢું હલાવીને ના પાડી દીધી, નંદી જેવું ના કરવાનું એલા. પણ કઈ વાંધો નહીં, તમે આઉટ છો, કારણ કે રેપિડ ફાયર ગેમ છે. સવાલ પછી તરત જવાબ આપવાનો છે. મને એવું લાગે છે કે મારી ભૂલ એ થાય છે કે હું ખાલી છોકરાઓને રમાડું છું. કોઈક છોકરીમાંથી રમો તો કદાચ જીતે. યસ, એ નીચેથી આ તમારો હાથ ઊંચો થયો, તમે આવો આગળ, અહીંયા આવી જાઓ. સરસ, શું નામ છે તમારું? આકાંક્ષા. વેરી ગુડ, તો ચાલો જાણીએ કે શું થાય છે. આ ગેમનું નામ છે 1 મિનિટ વિથ વીર. વીર સાથે રમી રહી છે આકાંક્ષા, જેમનો સમય શરૂ થાય છે હવે. આ ઘડિયાળ કેવી છે આકાંક્ષા? ખરાબ છે. ખરાબ કીધી ને, હવે આઉટ. રિલેટેડ જવાબ થઈ ગયો. તમારે કઈ બીજી વાત કરવાની છે? જો હજી એક વાર ઉદાહરણ આપી દઉં, મને લાગે છે તમે કન્ફ્યુઝ છો. હું પૂછું કે ઘડિયાળ કેવી છે, તમે કહી શકો કે અહીંયા લાઈટ પડે છે, મને ભૂખ લાગી છે, કઈ એવું કે છે સવાલને લાગતું ઓળખતું ના હોય. રાઈટ, કઈ વાંધો નહીં, થેન્ક યુ. તમે આવી જાઓ, ચાલો ફાસ્ટ. આવશે આવશે, વારો બધાનો તો નહીં આવે, પણ અમુક ના આવશે આવશે. શું નામ છે તમારું? મૈત્રી. મૈત્રી, વાહ, તો કોન્ફિડન્સ તો છે છોકરીનો, એક નંબર કોન્ફિડન્સ છે. આજે છોકરીઓ છે ને એટલે. આ ગેમનું નામ છે 1 મિનિટ વિથ વીર. વીર સાથે રમી રહી છે મૈત્રી, જેમનો સમય શરૂ થાય છે હવે. મૈત્રી, તમારું આ ટી-શર્ટ ક્યાંથી લીધું? મને આ વરસાદ હલકો નહીં ગમતો. અચ્છા, તો વરસાદ માથા પર પડશે તો શું કરશો? હું કપડાં લેવા જઈશ. ક્યાં? મને વરસાદ બહુ ગમે છે. કેટલો? મારી મરજી, મેં જે કરું તે. અચ્છા, શું છે તમારી મરજી? મને બહુ ગમે રમવાનું. શું કરવાનું ગમે તમને? કેમ તમે પૂછો છો મને? આઉટ ક્વેશ્ચન પૂછી લીધો. પણ ક્યાં બાત હે, આના વડે જોરદાર તાળીઓ થઈ છે. શી પ્લેડ સો વેલ, વેરી ગુડ, થેન્ક યુ બેટા, થેન્ક યુ. તો આ વાત પર ગેમનો સમય થાય છે અહીંયા સમાપ્ત. આપણે કાર્યક્રમને આ બધા અફસોસ કરે છે, લા અફસોસ ના કરો, ગેમ રમવા ભેગા નહીં થયા અહીંયા. ના, 3 વખત ફાઇનલમાં પહોંચવા છતાં જીત્યા નથી. હવે ન્યુઝીલેન્ડ. રોંગ આન્સર છે. હે, કરેક્ટ આન્સર. ક્યા બાત હે. રવિ શંકર ગોવર્ધન રામ જોશી નું ઉપનામ શું છે? રવિ શંકર ગોવર્ધન રામ જોશી નું ઉપનામ શું છે? જી જણાવો, શું નામ છે? સાચો જવાબ છે, જોરમાં બોલો એક વાર. છોકરી જમી નથી કે શું તું? એકદમ જોરમાં. ગુડ આફ્ટરનૂન. સૌપ્રથમ આપણે પ્રાથમિક વિભાગમાં રંગોળી સ્પર્ધામાં તૃતીય ક્રમ પ્રાપ્ત કરે છે પ્રાથમિક શાળા કેવડી આરતીબેન રાકેશભાઈ વસાવા. દ્વિતીય દ્વિતીય ક્રમે આવે છે પ્રાથમિક શાળા અંત્રોલી લતાબેન ગલ્લોભાઈ રાઠોડ. તાળીઓ ઘટીને જોઈએ મિત્રો. એક મિનિટ વિડીયો સ્પર્ધા વિજેતા છે ક્રમાંક 3 પર વંદના મનીષભાઈ રાઠોડ. જોરદાર તાળીઓ થઈ જોઈએ મિત્રો. હની એ પટેલ, હની એ પટેલ અને પ્રથમ ક્રમ પર આવે છે હાર્વી વિરલભાઈ પટેલ કોર્સ મુખ્ય પ્રાથમિક શાળા મહુવા. પહેલો નંબર ભાઈ, તાળીઓ જોરદાર.
કરશે સર થર્ડ નંબર પર છે તૃતીય ક્રમે આવે છે સુજન ગોપાળભાઈ એન્ટીએમ કાલી પ્રાથમિક શાળા કડોલી આગળ આવી જાવ એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ એમના માટે કમાન એવરી બાડી યુવા એમ્બેસેડર કોમ્પિટિશનની અંદર આપણે જોયું છે તે રીતે ત્રણ ચરણની અંદર એ સ્પર્ધા હતી તો વકૃત્વ સ્પર્ધા ક્વિઝ અને રેપિડ ક્વિઝ જે છે એટલે આ રીતે સમગ્ર એક છાપ ઊભી થાય અને એના મારફતે આપણે એમ્બેસેડર નક્કી કરવાનું નક્કી કર્યું હતું જે આપણે બધાને ખ્યાલ જ છે તો હવે આપણે મને ખબર છે કે ઘણા બધાના તબક્કા વધે છે હવે હું વધારે લાંબુ હવે આપણે જાણીએ છીએ તે રીતે કે એમ્બેસેડર તો ફક્ત એક જ હશે પરંતુ એ માર્કિંગની દ્રષ્ટિએ આપણે ત્રણ નંબરથી હું શરૂ કરું છું તો હું જરા સાઈડ પર ખસી જાઉં જેથી કરીને સસ્પેન્સ છેલ્લી ઘડી સુધી જળવાયેલું રહે વાહ અબ આયેગા મજા એ વાત અલગ છે કે સસ્પેન્સ સાંભળવા વાળા ઓછા છે પણ તોય સસ્પેન્સ તો સસ્પેન્સ છે તો સૌપ્રથમ તૃતીય ક્રમાં ત્રીજો નંબર જેમણે મેળવેલ છે તે તેલી રહ્યાન મોહમ્મદ અમીન એમએ હાઈસ્કૂલ ફૂલવડ ત્યારબાદ દ્વિતીય ક્રમાંક એટલે કે બીજો નંબર જેમણે મેળવેલ છે તે પટેલ પલક મહેન્દ્રભાઈ શ્રીમતી એમઆરસી હાઈસ્કૂલ બિહેમ વાહ ને પહેલો નંબર આજે આપણે રવા દઈએ સાહેબ રવા દઈએ ચાલો મોટા પ્રોગ્રામમાં વાત સસ્પેન્સ છોડો ને મજા આવશે હે ને રવા દઈએ ને હે ને પરફેક્ટ ચાલો ચાલો હું ના હા તો જો જો હવે હવે આપણે આ લોકોની વાત નહીં માની તો આ લોકો પોલીસ વાળાને જેલમાં પૂરી દેશે ઊંધું કરશે આ લોકો એટલે આપણે એવું નહીં કરશું આપણે ઓફિસર્સનું બી અને એમનું બંનેનું સન્માન જાળવી લઈએ તો દરેક જણ ધ્યાન આપે પ્રથમ નંબર મેળવનાર છે કરીના કપૂર ઓકે ફાઇનલી હું જાહેર કરું છું તો પ્રથમ ક્રમ મેળવનાર જે છે બારસડિયા રુચિ આર